નમસ્કાર. આજ અબ સૌને ગમે એવી વાત યાદ આવી, જૂના ફોટો આલ્બમ્સ. હા, તમને ક્યારે એવું મન થાય કે જૂના ફોટો આલ્બમ્સ કાઢીએ અને નિરાતે બેસીને જોઈએ, અને એમાં એક ફોટો એવો અચૂક મળે કે જેમાં નાની, દાદી, માસી, મામી કે ફૈબાએ રાધા કે કાનાના વાઘા પહેરાવ્યા હોય ને હરખથી તૈયાર કર્યા હોય. હાસ તો વળી એમાં રાધા અને કૃષ્ણ કોણ બને તો તમને ખ્યાલ જ હોય. મારા ભાણ્યાને જ્યારે રાધા બનાવવામાં આવી ને ત્યારે મને બહુ જ ગુસ્સો આવેલો. આ બધું મારી ગેરહાજરીમાં બનેલું, પણ આજે જ્યારે શિવ અને શક્તિનું અર્ધનારેશ્વર રૂપ કે પછી કૃષ્ણનું ગોપાદેવી રૂપ સમજાયા ત્યારે આ વાત અચૂક ધ્યાનમાં આવી કે આપણા વડવાઓએ તો વર્ષોથી પુરુષ અને પ્રકૃતિને એક સમાન ગણી, એકબીજાના પૂરક સમજી, એકમેકને સન્માન આપી, એકબીજાનું ગર્વ વધારી અલૌકિક કાર્યો કરતા રહેવાની શીખ આ જ માધ્યમથી આપતા રહ્યા છે અને હજુ આપે છે. જો આપ સૌને મારી આ વાત, આ વિચાર ગમ્યો હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો. અને હા, જ્યારે જ્યારે તમારો આ ફોટો તમે તમારા જૂના આલ્બમ્સ કાઢીને જુઓ ત્યારે આ વાત અચૂક યાદ આવે એવી આશા રાખીશ. આવી અવનવી વાતો વાગોળવા માટે પ્લીઝ મોસમ આર્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.